पाठ आठ कीड़ी हती के हाथी हसे बाढ़ दोस्तों बधा आनंद में छो ने बहु सरस हम्म चालो तेरे नवा पाठ नी शुरुआत एक गीत थी करिए गीत मजानू भर्या भर्या पंखीओ गन्नी साथे दोस्ती दरिया साथे दोस्ती मारे काठा साथे दोस्ती गणिया गणिया शेरडीओ साठा साथे दोस्ती कैरम साथे दोस्ती भरे पौड़ी साथे दोस्ती रंग रंग ना कागड़नी होड़ी साथे

કેરમ કોડી રમવાની પણ મજા આવી હશે નહી બહુ સરસ હવે આ ચિત્ર ધ્યાનથી જુઓ અને શોધો કે ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે હા જીરાફ ઝાડ પાછળ છે વાઘ તેની બોર્ડમાં છે સાપ ઝાડની બખોલમાં છે બાકી રહેલા પ્રાણીઓના નામ અને ક્યાં છુપાયા છે તે લખી મને બતાવજો દોરો અને રંગપૂરો બાળમિત્રો તમે ઘણા બધા પ્રાણીઓ જોયા હશે એમાં સૌથી મોટું પ્રાણી કયું ખબર છે હા હાથી ચાલો આપણે હાથીનું ચિત્ર દોરીએ જુ અહીં હાથીના ચિત્રના ચાર ભાગ આપ્યા છે આપણે એને જોતા જઈએ અને સરસ મજાનું હાથીનું ચિત્ર બનાવતા જઈએ પહેલો ભાગ હા આમાં આપણે પહેલા લાઈન દોરી આ આડો ત્રગડો કરી દઈએ અને હવે આ નીચે તરફ થોડો મોટો ગોળ વળાંક આપીએ અને આ એક નાની લીટી નીચેની તરફ કરીએ ભાગ પ્રમાણે આ નીચે તરફ આ લીટી દોરી અને તેની સૂંઢ બનાવી દઈએ ગોળ વળાંક વાળી મોટી લીટીમાં ઉંછડી બનાવી દઈએ હવે ત્રીજા ભાગ મુજબ આપણે તેના કાન અને નીચેની તરફ દોરેલી લીટીથી તેના ચાર પગ દોરીએ પછી ચોથા ભાગમાં બતાવ્યા પ્રમાણે તેની આંખ બનાવી દઈએ જુઓ આથી દોરાઈ ગયો બાળકો હવે આમાં સરસ મજાના રંગ પૂરો અને હાથીના પેટમાં શ્ન શ્ન માથામાં સૂંઢમાં મને કાલે બતાવજો વાર્તા બાર દોસ્તો ચાલો હવે એક સુંદર વાર્તા જોઈએ તેનું નામ છે

આ હા હા ચાલ ને ના કોણે પાડી હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા ના રે ના ચંદુડા તું પણ શી મશ્કરી કરે છે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ટીકુએ દાવ દીધો ચંદુ એક પળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો ગેન ચંદુ મારી આંખો બંધ છે વન ટુ થ્રી આવું કે ચંદુડા હું શોધવા આવું છું હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતાતા નથી આવડતું પોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂછડી તો દેખાય છે તું તો ઝાડ થી એ જાડો છે ચંદુ ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો ભીકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા એન ગેન દીવા ગેન સંતાઈ ગે એક બે ત્રણ ચાર દસ એ હું આવ્યો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં નહીં એ થાકીને હાફવા લાગ્યો તેની સૂંઢમાંથી સૂંડમાંથી સૂસૂ કરતો પવન ફૂંકાયો ंदा उड़ी गांीड़ी वालू पंदु उड़ू अरे जाइसो बचाव टीकू नो तो एक बार चंदू हार्यो एक टीकू हारी थोड़ू पानी पीने वरी रमवा लग्या ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ લો એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આખો ખોલું છું હવે બરાબર સંતાજે હો ઉછડી પણ દેખાવી ના જોઈએ ટીકુએ આંખો ખોલી બધીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી આવડો મોટો ચંદુ ક્યાં હશે દેખા તો કેમ નથી પીકુ જે પથ્થર પર ચડેલી ઉભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોર થી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો સારું સારું કઈ વાંધો નહીં હવે મારો છે સંતાવાનો તું અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી એને ખબર પણ ન પડી ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓ માં જોયું પાંદડાઓમાં જોયું આખો ઝીણી કરીને જોયું તું દેખ કદી કેમ હું તો હાર્યો જીતી ટીકુભાઈ બહાર આવો હવે હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તોને તો નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું એક વાર તું જીતી એક વાર હું એક વાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા એ તો ઠીક છે પણ જાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત કે નાનામાં નાના દર માં ઘુસી શકે એ જીતે એ સાંભળી ચંદુ હસી પડ્યો હા તેની સૂંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા વાતચીત બાળ દોસ્તો વાર્તામાં તમે જોયું ને કે કીડી અને હાથી બંને થપ્પો રમ્યા પણ તમે એ કહો આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી અરે વાહ ખૂબ સરસ ઝાડ પાછળ સંતાઈ ગયો ત્યારે તો આ હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે મિત્રો તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી સાથે કે હાથી સાથે કેમ બરાબર હાથી સાથે જ તે ગમે ત્યાં સંતાઈ જાય તોય દેખાઈ જાય તમારા વહલા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો તમે ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરો કેમ કાન પકડો નાક પકડો વિદ્યાર્થી મિત્રો વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે જો વાક્ય સાચું હોય તો કાન પકડજો અને ખોટું હોય તો નાક પકડજો ચાલો પહેલા તો બધા પોતાની આંખો બંધ કરી દો અને વાક્ય સાંભળજો પછી કાન કે નાક પકડજો હો હાથી અને કીડી દુશ્મન હતા હમ વાક્ય ખોટું છે એટલે નાક પકડવાનું હાથી કુસ્તી રમવા માંગતો હતો વાક્ય સાચું છે એટલે શું પકડવાનું કાન પકડવાના હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો વાહ બધાએ નાક પકડી લીધું કીડી પાંદડામાં છુપાઈ ગઈ હમ સાચું ત્યારે હવે કાન પકડો કીડી જોર જોરથી થી ફૂંફાડા મારવા લાગી પકડો નાક કીડી મોટેથી બૂમ કરવા લાગી હા બચાવો બચાવો ની બૂમો પાડવા લાગી કાન પકડો મિત્રો જોડીમાં બેસી બાકી રહેલા વાક્યો બોલો અને મિત્રને કહો કાન પકડે કે નાક પકડે જવાબ લખો બાળમિત્રો વાર્તામાંથી અહીં થોડા પ્રશ્નો આપ્યા છે તેના જવાબ તમારે લખવાના છે પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી જવાબ ચંદુ તેની સૂંઢ અને પૂંછડી દેખાય તેમ સંતાયો હતો તેથી ટીકુ તેને ઝડપથી શોધી શકી તું તો ઝાડ કરતાય ઝાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું જવાબ ચંદુની સૂંઢ અને પૂંછડી ઝાડની પાછળથી દેખાતી હતી તેથી ટીકુએ ચંદુને એવું કહ્યું જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું જવાબ જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુ આમ તેમ દોડ્યો હાંફવા લાગ્યો અને સૂંઢમાંથી સુ અવાજ કરવા લાગ્યો ટીકુ ચંદુને કેમ શોધી ના શકી જવાબ ચંદુ મોટા ચંદુને શોધી ના શકી ટીકુને ક્યારે નવાઈ લાગી ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી મિત્રો આ બે પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખી મને બતાવજો અભિનય બાળ મિત્રો વાર્તામાંથી કેટલાક સંવાદ આપ્યા છે જુઓ ટીકુ ચંદુને શું કહે છે ના રે ના ચંદુડા તું પણ શી મશ્કરી કરે છે હવે આ જ સંવાદ ટીકુ રડતા રડતા બોલશે એ તો ઠીક છે ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે હા આ સંવાદ ને રડતા રડતા બોલીએ એ તો તો ઠીક રમ્યા જીતી જે મોટું ઝાડ પાડી આપે એ જીતે આવા બીજા સંવાદ વાર્તામાંથી શોધી વાર્તા પ્રમાણે અને ત્યારબાદ જુદી રીતે અભિનય કરજો વાંચો અને લખો દોસ્તો વાર્તામાંથી આપેલા કેટલાક શબ્દો અને શબ્દ સમૂહો વાંચો અને વિચારો કે આ શબ્દો કોણ બોલે છે બહાર આવ આ કોણ બોલે છે હાથી ચાલો આને હાથીના ખાનામાં લખી દઈએ મશ્કરી કરે છે કોણ બોલ્યું હશે સરસ ઈડી આને લખીએ કીડીના ખાનામાં અને બચાવો બચાવો આ કોણ બોલે છે હા કીડીના ખાનામાં લખો હવે મારો દાવ અને ચાલ સંતાઈજા આ હાથી બોલે છે હવે કહો જોઈએ આ એન ઘેન ઘેન દીવા શબ્દ કોણ બોલ્યા બંને સરસ એ બંનેના ખાનામાં લખીએ દોસ્તો બાકી રહેલા શબ્દ સમૂહો જે બોલ્યું હોય એ ખાનામાં લખી મને બતાવજો ખરાની નિશાની કરો બાળમિત્રો વાક્યો સામે ત્રણ ત્રણ વિકલ્પ આપ્યા છે તેમાં વાક્ય માટે જે વિકલ્પ સાચો અર્થ બતાવે તેની સામે ખરાની નિશાની કરવાની છે પહેલું વાક્ય ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તેની સામે આપેલા વિકલ્પમાંથી

ચંદુએ આંખો ઝીણી કરી આનો યોગ્ય અર્થ બતાવતું વાક્ય છે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો વાતોના મારવા સાચો વિકલ્પ કયો હશે હા ઘણી બધી વાતો કરવી અને છેલ્લે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા આનો સાચો વિકલ્પ કયો હશે ખૂબ સરસ ચંદુ ખડખડાટ હસવા લાગ્યો આ સિવાય બીજો વિકલ્પ આવી શકે વાંચો અને લખો દોસ્તો આપેલા વાક્યો વાંચવાના છે અને પછી સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાના છે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગી કાચબાની પીઠ પથ્થર જેવી હોય છે રીટાએ થપ્પો રમતા જટ દઈને સુનીલને શોધી કાઢ્યો નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા अक्कल वी पड़े अपने स्वच्छ कपड़ा पेहरवाइये अने लखो मित्रों हम ध्यान थी जुवे અહીં ચ અને છ માંથી છ ને તેની સાથે જોડી લખ્યો છે તેને બોલાય છ બધા બોલો છ સરસ છ ને લીટીમાં લખી દઈએ હવે કયા અક્ષરો જોડીને લખાય એ જોઈએ અહીં શ અને ન આપેલા છે તેમાં શ ને અડધો અને ન ને જોડીને લખ્યો છે તેને બોલાય શ્ન શ્ન ને લીટીમાં લખી દઈએ હવે આ જુઓ આ છે શ અને વ આમાં પણ આપણે અડધા શ ને વ સાથે જોડી દઈશું પછી બોલાશે શ્વ હવે શ્વ ને પણ લખી લો લીટી કરો દોસ્તો અહીં જે સંવાદ લખ્યો છે તેમાં છ શ્વ જેમાં આવતા હોય તેવા શબ્દો શોધી અને તેની નીચે લીટી કરવાની છે કેતને શિક્ષકને प्रश्न पूछो साहेब आ श्वास उच्छ्वास साहिब बोलिया, केतन, अपने नाक वडे जे हवा ते क्रिया ने श्वास जे नाक वाटे हवा बाहर बहार ते क्रिया ने उच्छ्वास जेम સ્વચ્છ પાણી શરીર માટે સારું તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે આ સંવાદમાં પ્રશ્ન શ્વાસ ઉચ્છવાસ ફરી શ્વાસ ઉચ્છ્વાસ પછી સ્વચ્છ શબ્દો નીચે લીટી કરો શબ્દો ખાનામાં મૂકો દોસ્તો અહીં છ શ્ન શ્વ આવતો હોય તેવા શબ્દો આપેલા છે તમારે આ શબ્દોને યોગ્ય ખાનામાં મૂકવાના છે છ આવતો હોય તેવા શબ્દો સ્વેચ્છા ઈચ્છા હિતેચ્છુ પિચ્છ ઓચ્છવ તુચ્છ અને કચ્છ છે તેમને છ નાખાનામાં મૂકીએ પ્રશ્ન અને કમિશ્નર શબ્દોને સ્ન નાખાનામાં મૂકીએ બાકી રહેલા અશ્વ પાર્શ્વ શ્વેત ઈશ્વર વિશ્વ અને વિશ્વાસ શબ્દોને શ્વ નાખાનામાં મૂકીએ ગીત કેમ છો બાળ દોસ્તો આનંદ માં છો ને ચાલો હવે એક મજાનું ગીત જોઈએ કંઈક તરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરેલ સરકો હેઠો ઘડીક વાર એ રંગ જોઈને ઘડીક જોઈ આકાશ परमा पीछी बोड़ी ने कैक चितर दुखस चित विदू त्या एड़े की दुख अब दोरी दीदो पीछी मुकी नै बाजूए काम बधु संकोरी दीदो नी आवा मा दांत पड़ी गई रंग गया क्या ओड़ी राम ओए ले रंग श्याम ले आब दीदो

નાક દબાવીને શબ્દ બોલીએ જુઓ શબ્દમાં જે અક્ષર પર અનુસ્વાર એટલે કે મીંડું આવે ત્યારે નાક દબાવીને બોલીશું પીછી રંગ સાંજ સંકોરી ક્યાં ચાંદલીયો ક્યાં પંખી વાતચીત વિદ્યાર્થી મિત્રો ગીત ગાયું ને મજા આવીને તમને કયો શબ્દ બોલવાની મજા પડી શા માટે તમને કઈ પંક્તિ વધુ ગમી શા માટે રામુ શું દોરવા માંગતો હતો રામુએ રાતના આકાશમાં શું શું જોયું રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી રામુ શા માટે મૂંઝાવા લાગ્યો આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું મિત્રો વરસાદ પડવાનો હોય ત્યારે ઉનાળાની બપોરે રાત્રે અને સવારે આકાશ કેવું હોય છે તથા તમને કયા સમયનું આકાશ જોવું ગમે શા માટે અને તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે તેનો અવાજ કરો જૂથમાં કામ કરો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ત્રણના જૂથમાં કામ કરવાનું છે જુઓ એક વાક્ય આપેલું છે તેમાં ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને વાક્યને ગોઠવી ફરી લખવાનું છે પછી નવું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવવાનું છે તમને સમજાય એટલે એક ઉદાહરણ આપ્યું છે શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો તેમાં કોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને ફરી લખ્યું છે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો જયેશ રવિવારે આવ્યો નહીં પણ કચ્છથી જયેશ રવિવારે કચ્છથી આવ્યો છ સ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ શબ્દ સુધારી લખાશે સ્વચ્છ હવા માટે

હા અશ્વ આવે બાળમિત્રો ખોટી રીતે લખેલા બાકીના અક્ષરોને સુધારી વાક્યો ફરી લખો ચાલો વિચારીએ દોસ્તો હવે તમારે જૂથમાં કામ કરવાનું છે એક જૂથને એક ચિત્ર બતાવીશ તમારે વિચારી પ્રશ્નોના જવાબ આપવાના છે આ ચિત્ર જુઓ આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે સરસ હો ફૂલ ઉડવા લાગે તો શું થાય અરે વાહ હવે જો પતંગિયાને પાંખો ના હોય તો હવે બીજું ચિત્ર જોઈએ આ ચિત્રમાં શું ખૂટતું શું જુદું લાગે છે બરાબર છે ચાંચ નથી પોપટ ને ચાચ ન હોય તો શી મુશ્કેલી પડે હા ખાવું કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે હવે આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે હા ઝાડને ફળ ફૂલ કે પાન આવે અહીં તો દડો આવ્યો છે આ દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે વૃક્ષ ને ન હોય તો તમને કેવું ઝાડ ગમે શા માટે તમારા પ્રિય વૃક્ષનું નામ કહો શોધીને લખો બાળ મિત્રો જુઓ આપણે ચિત્ર ગયું બદલાઈ ગીત જોયું અને ગાયું હવે તમારે આ વાક્યો વાંચી તેના અર્થવાળી પંક્તિ ગીતમાંથી શોધીને લખવાની છે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો આવો અર્થ ધરાવતી પંક્તિ કઈ છે હા પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું બીજું વાક્ય રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા સરસ રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું આવો અર્થ ધરાવતી કોઈ પંક્તિ ગીતમાં ખરી હા રામુ એ લઈ રંગ શ્યામ ને આપ દીધું આમાં મજા પડી ને મિત્રો સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો આવા અર્થવાળી પંક્તિ છે પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ અને છેલ્લું વાક્ય આકાશ અને રંગો જોઈને રામુ કઈક નવું ચિત્ર દોરવા લાગ્યો પંક્તિ આ રહી સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું દોસ્તો આ વાક્યો અને તેના અર્થ વાળી પંક્તિ તમારી નોટબુકમાં લખો ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો હવે સવારથી સાંજ સુધીના કાર્યો આપેલા છે પણ તે આડા અવળા થઈ ગયા છે આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે પહેલા તમે દાંત સાફ કર્યા પછી શું કર્યું હા સ્નાન કર્યું અને પછી ચા નાસ્તો કર્યો તેના પછી પછી લખીએ ગણવેશ પહેરીને તૈયાર થયા શાળાએ ગયા અને પ્રાર્થના સભામાં રજૂઆત કરી એના પછી ભાષાનો તાસ આવ્યો લખી દઈએ અને પછી ઘેર આવ્યા અને ગૃહ કાર્ય કર્યું પછી મિત્રો સાથે રમત રમ્યા પછી આવશે દાદીમાએ વાર્તા કહી અને આવશે ચાંદા મામા સપનામાં આવ્યા તમે આજે કરેલા કાર્યો આ મુજબ ક્રમમાં લખો રમત વિદ્યાર્થી મિત્રો એક રમત રમીએ રમતમાં જમીન પર ગઈકાલ આજ અને આવતીકાલ લખેલા ત્રણ વર્તુળ દોરીએ એક બોક્સમાં બધી ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવીને તૈયાર રાખીશું તમારે ચિઠ્ઠી ઉપાડવાની અને તેમાં જે ક્રિયા લખી હોય તે કરવાની જુઓ નયના ચિઠ્ઠી ઉપાડે છે તેની ચિઠ્ઠીમાં લખ્યું હશે કે એટલે નયના ખડખડાટ હસે છે હવે નયના કયા વર્તુળમાં ઊભી છે આજ લખેલા વર્તુળમાં ઊભી છે નયના આજે શું કરે છે બરાબર આજે નયના હસે છે હવે નયના જે વર્તુળ આગળ ઊભી છે અને શું કરે છે એ તમે કહી શકશો હા ગઈકાલે નૈના હસ્તી હતી મિત્રો આ રીતે વર્તુળ બદલી વાક્ય બોલવાનું અને રમતું જવાનું કોણ શું કરતું હતું બાળમિત્રો તમને બધાને વર્તુળ માંની રમત રમવાની મજા આવી હશે નહીં હવે તેના આધારે આપેલા ઉદાહરણ મુજબ કોણે શું કર્યું એ લખવાનું છે દિવ્યા શું કરતી હતી જવાબ છે દિવ્યા દોડતી હતી કહો વિશાલ શું કરતો હતો હા સાચું વિશાલ રમતો હતો રીટા શું કરે છે રીટા રડે છે આ રીતે ચિઠ્ઠી ઉપાડી ગોળમાં ઊભા રહો અને બીજા મિત્રો એ મુજબ વાક્ય બનાવો વાંચો અને જુદા પાડો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા વાક્યમાં બે ક્રિયા થાય છે તમારે જે ક્રિયા પહેલા થાય તેની નીચે સીધી લીટી અને જે પછી થાય તેની નીચે લીટી કરવાની છે પહેલું વાક્ય વાંચો વિરાટે બૂટ પહેર્યા હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે તો આ વાક્યમાં વિરાટે પહેલા બૂટ પહેર્યા તેની નીચે સીધી લીટી અને એ નિશાળે જવા સીડી ઉતરે છે એ ક્રિયા પછી થઈ એટલે તેની નીચે વાકી ચૂકી લીટી દોરેલી છે બીજું વાક્ય છે વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી આમાં વિરાજે પહેલા શું કર્યું હમ એ ધૂળમાં રમતી હતી એટલે સીધી લીટી અને વિરાજ હાથ ધુએ છે તેમાં વાંકી લીટી કરીએ નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી આમાં નીલા સફરજન ખાય છે ત્યાં વાંકી ચૂકી લીટી અને તેને ભૂખ લાગી હતી તેમાં સીધી લીટી કરીએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે આ વાક્યમાં ખાધું હતું ત્યાં સીધી લીટી અને પેટમાં દુઃખે છે તેની નીચે વાકી ચૂકી લીટી આવશે વિદ્યાર્થી મિત્રો બાકી રહેલા વાક્યો વાંચો અને યોગ્ય સ્થાને સીધી લીટી અને વાંકી ચૂકી લીટી કરો ખાનામાં મૂકો તમે પહેલા રમત રમ્યા એ મુજબ હવે તમારે આપેલા વાક્યોને ગઈકાલ આજ કે ખાનામાં મૂકવાના છે ઉદાહરણ જોઈએ આજમાં આંશી પુસ્તક વાંચે છે ગઈકાલમાં આંશી પુસ્તક વાંચતી હતી અને આવતી કાલમાં આંશી પુસ્તક વાંચશે વાક્ય મૂકેલા છે સંજય શાળાએ જાય છે આ વાક્ય કયા ખાનામાં મુકાય હા મુકાયજના સંજય શાળાએ ગયો હતો ગઈકાલના ખાનામાં અને સંજય શાળાએ જશે આવતીકાલના ખાનામાં મુકાય નીલોફર શાંત બેઠી હતી હમ ગઈ કાલમાં નીલોફર શાંત બેઠી છે આજના ખાનામાં અને નીલોફર શાંત બેસશે આવતીકાલના ખાનામાં મુકાય એ મુજબ પ્રીતિ પાણી ભરે છે આજના ખાનામાં પ્રીતિ પાણી ભરશે આવતીકાલના ખાનામાં અને પ્રીતિએ પાણી ભર્યું હતું આવશે આ કહો તો કાજલ દોડશે બરાબર આવતીકાલના ખાનામાં કાજલ દોડે છે આજના ખાનામાં અને કાજલ દોડી હતી ગઈકાલના ખાનામાં આવશે દોસ્તો આ મુજબ બાકીના વાક્યો પરથી બીજા વાક્યો બનાવી યોગ્ય ખાનામાં મૂકો અને મને બતાવો ખાલી જગ્યા પૂરો મિત્રો હવે આપેલી ખાલી જગ્યા તમારે કૌન્સમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરીને પૂરવાની છે હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી ખાલી જગ્યા અને કૌન્સમાં આપ્યું છે ખાલી જગ્યામાં આવે કરતી હતી હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી અત્યારે તે આંગણામાં ચી ચી ખાલી જગ્યા કૌન્સમાં છે કરે છે કૌંસમાં છે ગાવું હમ ગાતા હતા અને પછી છે આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા કૌશ છે ગાવું સરસ ગાય છે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે રુદ્ર એ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા કૌશમાં લખ્યું છે ખાવું કોણ કહેશે ખૂબ સરસ હાદી હતી હવે આ ખાલી જગ્યા ધ્યાનથી વાંચો અંકિત રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા કોન્સ માં લખ્યું છે જવું તો ખાલી જગ્યામાં શું આવશે બરાબર જશે અને એના પછી છે અત્યારે તે નડિયાદ ખાલી જગ્યા કોન્સમાં છે જવું સરસ જાય છે દોસ્તો છેલ્લી ખાલી જગ્યા પૂરો અને બધી ખાલી જગ્યા તમારી નોટબુકમાં લખો જુઓ દોસ્તો હવે આપણે એક મજાની પ્રવૃત્તિ કરવાની છે કેટલાક ચિત્રો દોરેલા છે અને તેની પર અક્ષર લખેલા છે અને ધ્યાનપૂર્વક જુઓ મજા આવશે શબ્દો બનાવો મિત્રો તમે આપેલા ચિત્રો અને અક્ષરોને ધ્યાનથી જોયા હશે હવે આપણે એ ચિત્રો અને અક્ષરો પરથી શબ્દો બનાવવાના છે જુઓ આ ચિત્ર પરથી શબ્દો લખેલા છે મો નું ચિત્ર એટલે આ ચાંદાનું ચિત્ર એટલે કા અને ચશ્માનું ચિત્ર એટલે શ એવી રીતે આકાશ શબ્દ બનાવ્યો છે એ મુજબ ઝાડ એટલે દી પાંદડું એટલે ન શબ્દ બન્યો દિન માછલી એટલે માં બે માછલી એટલે શબ્દ બન્યો માં હવે તમને સમજાઈ ગયું હશે લંબચોરસ અને તારો એટલે કયા અક્ષરો આ લંબચોરસ એટલે રે અને તારો એટલે ત શબ્દ બને રે કપ એટલે રન અને કેરી એટલે ગો શબ્દ બને રંગો ધજા માટે કયો અક્ષર આપ્યો છે હા ધજા માટે છે મે અને ત્રિકોણ માટે છે શબ્દ બની ગયો મેળો દોસ્તો આપેલા ચિત્રો પરથી બાકીના શબ્દ મિત્ર સાથે બેસીને બનાવો

લંબચોરસ એટલે રે કપ એટલે રન કેરી એટલે ગો અને ફૂલ એટલે છે વાક્ય લખી દઈએ મારા ઘરે રંગો છે હવે આપેલા ચિત્રો મુજબ મળેલા અક્ષરો છે આ રા ત તી છે કયું વાક્ય થયું હા આ કાળી છે બાળમિત્રો હવે તમારે ત્રણ ત્રણ મિત્રો એ ભેગા બેસી બાકી રહેલા વાક્યો બનાવી લખવાના છે મોટે થી ગાઓ चलो एक जोड़क लुंगाइए उंदर मामा केवा शाणा चू चू करता गाय मीनी पासे आवे त्या तो दरमा पैसी जाए खड़खड़ाट पुलिस कहे तने क्यारे जेल थई छे गुनेगार कहे रड़ता रड़ता ना साहेब પોલીસ કહે એમાં રડે છે શું હમણાં જ મોકલી દઉં પ્રવૃત્તિ એન ઘેન ઘેન દીવા વાર્તામાંથી ગઈકાલ આજ અને આવતીકાલના વાક્ય શોધી તેની નીચે ગઈકાલ આજ અને આવતીકાલ પુસ્તકમાં જ લખો આપણે સમજ્યા શીખ્યા ચિત્ર જોઈને જવાબ આપતા સૂચના મુજબ ચિત્ર દોરતા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા વાર્તાના સંવાદના આધારે બીજા સંવાદ બનાવી રજૂઆત વાક્યનો યોગ્ય અર્થ શોધી એનું લેખન છ શ્ન અને જોડાક્ષરથી બનતા શબ્દોની ઓળખ વાંચન અને લેખન ચિત્ર જોઈને વર્ણન કરતા ગઈકાલ આજ અને આવતીકાલ મુજબ વાક્યો બનાવતા